Sudah selesai semua pengeluaran. Kontrol, nah, aneh, kontrol.
આવે છે અગાઉ જોયું તમે સંબોધન અને શુભેચ્છા દર્શન સમા પર આ બે ભાગને એકબીજા સાથે સીધો સંબંધ છે જે સંબોધન કરીએ છીએ એ અને શુભેચ્છા દર્શન સમાપન છે તે બંને ભાગને એકબીજા સાથે સીધો સંબંધ છે સંબોધન માત્ર વ્યવસાયિક છે કે નિકટના છે તે સંબોધન અને સમાપન પરથી ખ્યાલ આવે કે જે સંબોધનમાં લખવામાં આવે છે પત્રમાં અને જે શુભેચ્છા દર્શન સમાપનમાં લખવામાં આવે છે તે લખાણ પરથી આપણે ખ્યાલ મળી શકે તે આપણે કોષ્ટક બનાવી શકીએ કે શુભેચ્છા દર્શન સમાપન ને બીજા કોષ્ટકમાં આવે છે શુભેચ્છા દર્શન સમાપન ત્યારબાદ આવે છે નોંધ એના ત્રણ પાર્ટ પાડવામાં આવે છે ત્યારે જે શુભેચ્છા દર્શન સંબોધન છે એમાં ડીએ સર અથવા ડીએ મેડમ અથવા સર જ્યારે શુભેચ્છા દર્શન સમાપન છે તેમાં યુ અને જે નોન છે એટલા ત્રણ કોષ્ટક કરવામાં આવે છે અને તે કઈ ફરજિયાત હોતું નથી તે ખાલી આપણે જાણવા મુજબ આપણે બનાવી શકીએ કે તે ઉપર તમે થોડો ખ્યાલ આવી શકે કે પત્ર છે તે કેવી રીતે લખી શકાય ગુજરાતી ભાષામાં થતા પત્ર વ્યવહાર શુભેચ્છા દર્શન સમાપન માટે આપનો વિશ્વાસુ અથવા સ્નેહી સ્નેહીજી જેવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે અંગ્રેજીમાં શુભેચ્છા દર્શન સમાપન લખાતું હોય ત્યારે અને જ્યારે એટલે કે ક્યાં અક્ષરને પ્રથમ અક્ષરો પર મૂકો ક્યાં કયું વિરામ છે આપવામાં પાકવું એ બાબત કાળજી રાખવી જોઈએ દાખલા તરીકે યુ જેવું કે પ્રયોગ ઓપરેટિવ ચિહ્નનો ઉપયોગ થતો નથી છેલ્લા અલ્પ વિરામનો ઉપયોગ થતો નથી એવી રીતે જે આપણે શુભેચ્છા દર્શન સમાપન છે તેમાં જે લાસ્ટમાં જે લખવામાં આવે છે કે આપણો સહિજની સહિજન કે આપણો વિશ્વાસ એવી રીતે લખી અને ત્યારબાદ છે તે સાઇન કરવામાં છે જે પત્ર હોય છે આખું એ આખે નીચેના તબક્કા લખવાનું છે કે આપણો વિશ્વાસ પછી જ્યારે જે વ્યક્તિએ પત્ર લખ્યું છે તેનું સહી આવે અને ત્યારબાદ એની નીચે આવે છે તેની સહી એટલે દસ્તાવેજ આપણે જોઈએ તો શું હોય છે તો કે શુભેચ્છા દર્શન સમાપન પછી પત્ર લખનાર પોતાની સહી કરે છે અથવા તો તેનું આખું નામ લખે છે જો પત્ર લખનાર ટૂંકી સહી કરવાનું પસંદ કરે છે અથવા સહી અવશ્ય હોય તો તેની સહી બાદ કોષમાં તેનું નામ લખવાનું હોય છે સહી પત્રમાં ઉલ્લેખ કરાયેલી બાબતોને કે પત્રના લખાણને અધિકૃત બનાવે છે પત્રમાં વર્ણવેલા એ દરેક બાબતો સાથે પત્ર લખનારા સહમત છે તેવું સહી દ્વારા ફલિત થાય છે સહી હંમેશા હસ્તાક્ષરોમાં હોય છે પરંતુ આજકાલ કોમ્પ્યુટર દ્વારા લખાયેલા પત્રમાં સહી જોવા મળતી નથી અથવા તો ડિજિટલ સિગ્નેચર ઝૂંકવામાં આવે છે સહીનો નમૂનો જોઈએ તો કે આત્મવિશ્વાસ હોય છે જ્યારે આજના જમાના આજના યુગમાં એવું છે કે આપણે કોમ્પ્યુટર દ્વારા આપણે જે સહી કરવામાં આવે છે તો આત્મવિશ્વાસ હોય છે જે શુભેચ્છા દર્શન હોય છે ત્યારે ઉપર લખેલો હોય છે આત્મવિશ્વાસ ત્યારબાદ જે વ્યક્તિ છે તેની સાઇન કરવામાં આવે છે અને નીચે કાઉન્ટમાં એનું નામ લખેલું હોય છે એ તો એનું નામ હોય છે પણ એની ઉપર છે એ સાઇન હોય છે એટલે ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ છે નામ એમ છે કે જેમ કે આપણો વિશ્વાસ છે જે એમ મેકવાન તો જે એમ મેકવાન છે ઇંગ્લિશમાં લખ્યું છે ત્યારે નીચે કાઉન્સ કઈ રીતે લખવાનો આવે છે કે જે કે મેકવાન એ ગુજરાતીમાં લખવા છે પોતાના લખના વેપાર પેઢીનો સ્વતંત્ર રીતે માલિક હોય તો તેની મુજબ ની સાઇન કરવામાં આવે છે આપણો વિશ્વાસ એમ કે સુનિલ રાય તો તેની સાઇન હોય છે અને નીચે કાઉન્સમાં તેનું નામ હોય છે કે એમ કે સુનિલ રાજ ત્યારબાદ બીજી વાત સહીનો અધિકાર છે તે જોયું હતું કે જે પેઢી છે તે સહી કરે છે તો ક્યારેક જુદા જુદા વિભાગમાં વડાઓ તેમના અધિકારીઓને પત્ર વ્યવહાર માટે તેમની વાતચીત કરવાની સત્તા આપે છે આ પ્રકારે સહી કાયદાકીય રીતે અધિકારી આપવડાવે છે કે આત્મવિશ્વાસ આ એમ પરમાર છે કે આ કે તેની આત્મવિશ્વાસ કહે ધ ઓસ્કાર કેમિકલ્સ લિમિટેડ વતી આર એમ પરમાર તો તેની નીચે તેનું ગુજરાતી નામ આવેલું છે કે આર એમ પરમાર મેનેજર સેલ્સ એવી રીતે જે કંપનીનો માલિક છે તે નીચે હોય છે કે મેનેજર સેલ્સ છે તે તો આ આપણે પત્રનો મુખ્ય ભાગ અને શુભેચ્છા દર્શન વિશે આજે જોઈ ગયા ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું વાણિજ્ય પત્રમાં
સમાવર્ત પ્રસંગોપાત ભાગની વિસ્તૃત ચર્ચા જે માંગત અથવા અન્ય નોંધ આવે છે ધ્યાનકર્ષક રેખા આવે છે વિષય સૂચક રેખા ત્યારબાદ આવે છે વિધાન ત્યારબાદ આવે છે કાર્બન કોપી નોંધ ઓળખ રેખા ત્યારબાદ આવે છે લખપાલ રવાનગી અંગેની સૂચના તાજ કલમ તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.